નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે ઉથલ પોથના આલ્ફા કણના પ્રયોગ એટલે કે ગાયગર માંસલના પ્રયોગ વિશે અભ્યાસ કરીશું. આલ્ફા કણ પ્રકિરણ અને પરમાણુ અંગેનું ઉથલ પોથનું ન્યુક્લિયસ મોડેલ. અર્નસ્ટ રધરફોર્ડના સૂચનથી 1911માં એચ ગાયગર અને ઈ માંસલે કેટલાક પ્રયોગો કર્યા. તેમાં તેનો એક પ્રયોગ કે પ્રયોગમાં શું કરેલું છે, પ્રયોગની આકૃતિ દર્શાવેલી છે કે આલ્ફા કણનો સ્ત્રોત, આલ્ફા કણ એટલે કે રેડિયોએક્ટિવ તત્વ કે જે આલ્ફા કણનો ઉત્સર્જન કરતા હોય, બિસ્મથ 83-214 જે રેડિયોએક્ટિવ તત્વ છે એ આલ્ફા કણનો શું કરશે, ઉત્સર્જન. અને આ આલ્ફા કણને સીસાના બ્લોક વડે એક કિરણાવલીમાં રૂપાંતરણ કરવામાં આવશે, એક પાતળી કિરણાવલી. અને આ કિરણાવલીને સોનાના સુવર્ણ વરખ ઉપર એટલે કે પાતળા વરખ ઉપર આપાત કરવામાં આવે છે. અને આ વરખ વડે આલ્ફા કણની કિરણાવલીનું શું થશે, પ્રકિરણ. એટલે કે આ સોનાનું વરખ છે આ આલ્ફા કણોને જુદી જુદી દિશામાં પ્રકિરિત કરશે. અને આકૃતિમાં ઝેડ એન સ્ક્રીન શું કરશે, તો કે જ્યારે તેની પર આલ્ફા કણ આપાત થશે ત્યારે તે ક્ષણિક ટપકું આપશે, એટલે ક્ષણિક પ્રકાશિત ટપકું થશે, જેથી ખબર પડશે કે અહીંયા આલ્ફા કણ અથડાય છે. ડિટેક્ટર અથવા માઇક્રોસ્કોપ, ડિટેક્ટર શું કરશે, તો કે થીટા કોણે પ્રકિરણ પામતા ઇલેક્ટ્રોનની સંખ્યાનો છે અને બહુ ઓછા પ્રમાણમાં એટલે કે થીટા ગ્રેટર ધેન 90 કે 90 ડિગ્રી કરતાં વધારે ના ખૂણે પ્રકિરણ થતું હોય તેવા તત્વો, તેવા આલ્ફા કણોની સંખ્યા ખૂબ જ ઓછી હશે, લગભગ 8000માં 1. 8001 આલ્ફા કણ છે જે 90 ડિગ્રી કરતાં વધારે ખૂણે પ્રકિરણ પામશે. અને આ આલ્ફા કણ કે જે આલ્ફા કણનું ઉત્સર્જન કરે છે, કોણ, બિસ્મથ, તેની ઉર્જા કેટલી છે, 5.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. તેથી અને જૂલમાં પણ ફેરવી શકીએ, 5.5 મેગા એટલે 10^6 ઇલેક્ટ્રોન વોલ્ટ, 1.6×10^-19 જૂલ એટલી ઉર્જા ધરાવતા આલ્ફા કણનું બિસ્મથ ઉત્સર્જન કરે છે. અને આ આલ્ફા કણનો સોનાના વરખ વડે જુદી જુદી દિશામાં પ્રકિરણ થાય છે. જ્યારે મોટા ભાગના આલ્ફા કણો પ્રકિરણ પામ્યા સિવાય સોનાના વરખની બીજી બાજુ નીકળી જાય છે. તેમના એક પ્રયોગમાં આકૃતિ દર્શાવ્યા મુજબ રેડિયો એક્ટિવ સ્ત્રોત 83-214 માંથી ઉત્સર્જિત થતા 5.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ કણોની આલ્ફા કણની કિરણાવલીને સુવર્ણના પાતળા વરખ પર આપાત કરી. આકૃતિમાં આ પ્રયોગની રેખાકૃતિ દર્શાવેલ છે. હવે ઉથલપોથના પ્રયોગનું એક એનિમેશન કે જ્યારે આલ્ફા કણ છે એક નળાકાર મતલબમાં એને આલ્ફા કણની કિરણાવલીમાં રૂપાંતર કરી જ્યારે તેને ગોલ્ડના વરખ પર, સોનાના વરખ પર આપાત કરવામાં આવે છે ત્યારે સોનાનું વરખ છે જુદી જુદી દિશામાં આલ્ફા કણનું પ્રકિરણ કરે છે. મોટા ભાગના કણો તો પ્રકિરણ પામ્યા સિવાય સીધા બધા બહાર નીકળી આવે છે, જ્યારે અમુક કણોનું જુદી જુદી દિશામાં પ્રકિરણ થતું જોવા મળે છે. રેડિયો એક્ટિવ સ્ત્રોત 83-214 માંથી ઉત્સર્જિત થયેલા આલ્ફા કણોને સીસાના બ્લોક વચ્ચેથી પસાર કરીને, સીસાના બ્લોકનું કામ શું છે, તો કે આલ્ફા કણને એક પાતળી કિરણાવલીમાં શું કરશે, રૂપાંતર, પસાર કરીને પાતળી કિરણાવલીમાં મેળવવામાં આવે છે. આ કિરણાવલીને 2.1×10^-7 મીટર કે સોનાના વરખની જાડાઈ કેટલી છે, 2.1×10^-7 મીટર જાડાઈના પાતળા સોનાના વરખ પર આપાત કરવામાં આવે છે. પ્રકિરિત થતા આલ્ફા કણોનો ગુમાવી શકાય તેવી ઝીંક સલ્ફાઇડ પડદાને માઇક્રોસ્કોપના બનેલા ડિટેક્ટરમાંથી અવલોકન કરવામાં આવે છે.
जिंक सल्फाइड स्क्रीन नो काम શું છે તો કે જ્યારે તેની પર આલ્ફા કણ આપાત થશે ત્યારે તે ક્ષણિક પ્રકાશિત ટપકો આપશે અને ડિટેક્ટર તો કે જુદી જુદી દિશામાં પ્રકિરણ પામતા આલ્ફા કણોની સંખ્યાનો નોંધન કરશે નોંધન કરશે પ્રકિરિત આલ્ફા કણ પડદા પર અથડાય ત્યારે ક્ષણિક પ્રકાશનો ઝબકાર એટલે કે સ્કિન્ટિલેશન ઉત્પન્ન થાય છે આ ઝબકારને માઇક્રોસ્કોપમાંથી જોઈ શકાય છે અને પ્રકિરિત કણોની સંખ્યા વિતરણનો પ્રકિરણ કોણના વિધેય તરીકે અભ્યાસ કરી શકાય છે ત્યારબાદ ગાઈગર માસ્ટરના પ્રયોગ પરથી તેના જે અવલોકનો છે તેની પરથી એક આલેખ મેળવવાનો ક્યાં કોને કેટલા આલ્ફા કણોનું પ્રકિરણ થશે તમે જોઈ શકો છો કે 0 ડિગ્રીએ મહત્તમ હશે અને જેમ ખૂણો વધતો જાય છે તેમ પ્રકિરિત આલ્ફા કણોની સંખ્યા ઘટતી જાય છે અને 180 ડિગ્રીએ આ સંખ્યા કેટલી થઈ જાય છે 10^2 એટલે કે 100 કરતા કેવી થઈ જશે ઓછી જુદા જુદા કોણે આપેલા સમયમાં પ્રકિરિત થયેલા આલ્ફા કણોની કુલ સંખ્યાનો એક લાક્ષણિક આલેખ આકૃતિમાં દર્શાવેલ છે આકૃતિમાં ટપકાઓ પ્રયોગથી મેળવેલ મૂલ્ય દર્શાવે છે અને સરળ વક્ર લક્ષ પરમાણુને સૂક્ષ્મ ઘટ અને ઘન વિદ્યુત ભારિત ન્યુક્લિયસ છે તેવી પૂર્વધારણા પર આધારિત સૈદ્ધાંતિક પૂર્વાનુમાન દર્શાવે છે ઘણા આલ્ફા કણો વરખમાં થઈને પસાર થઈ જાય છે એટલે કે એનું પ્રકિરણ થતું નથી તેનો અર્થ એ કે તેઓ કોઈ સંઘાત એટલે કે અથડામણ એટલે કે અહીંયા આપણે લેવાનું છે કે પ્રકિરણ અનુભવતા નથી ફક્ત લગભગ 0.6% કણોનું 1 ડિગ્રી કરતાં વધારે કોણે પ્રકિરણ થાય છે અને 8000માં 1 90 ડિગ્રી કરતાં વધુ કોણે પ્રકિરણ થાય છે હવે પ્રકિરણ થવાનું કારણ આલ્ફા કણ પાછળ તરફ વિચલન થવા માટેનું કારણ કે શું આપણે કીધેલું છે કે 80000માં 1 90 ડિગ્રી કરતાં વધારે પ્રકિરણ થાય છે અને 10^4-5 એક આલ્ફા કણ પાછો આવે છે એટલે કે એનું 180 ડિગ્રીએ વિચલન થાય છે તો આવું થવાનું કારણ શું છે તો કે આપણને ખબર જ છે કે ન્યુક્લિયસની અંદર કયો વિદ્યુત ભાર છે ધન સેનો ન્યુક્લિયસ હતું સોનાનો અને સોનાના વરખ માટે પરમાણુ ક્રમાંક કેટલો છે 79 તો એના ન્યુક્લિયસનો વિદ્યુત ભાર 79 e અને આલ્ફા કણ તો આલ્ફા કણનો વિદ્યુત ભાર કેટલો છે 2e તો જ્યારે 2e 79 e ની નજીક જાય તો કેન્દ્રનો ધન વિદ્યુત ભાર અને આલ્ફા કણના ધન વિદ્યુત ભાર વચ્ચે બેયના ધન વિદ્યુત ભાર વચ્ચે શું છે અપાકર્ષણ જેમ નજીક જતા જશે નજીક જતા શું થશે તો કે આર ઘટે તો એને લીધે અપાકર્ષી બળમાં શું થશે વધારો બળમાં વધારો થતો જેમ નજીક જાય એમ બળ વધતું જાય અને બળ વધતા તેની ગતિ ઊર્જા ઘટશે ગતિ ઊર્જા ઘટે જ્યારે ન્યુક્લિયસ છે એ તો સ્થિર જ છે આ ન્યુક્લિયસ પાસે કોઈ ગતિ ઉર્જા નથી પણ આલ્ફા કણ છે એ જે ગતિ ઉર્જાથી આવતો હશે જેમ નજીક આવતો જાય તેમ તેના અપાકર્ષણ બળમાં વધારો થવાથી તેની ગતિ ઉર્જા ઘટે એટલે કે તેની ગતિ ઉર્જાનું આલ્ફા કણ અને સોનાના ન્યુક્લિયસની સ્થિતિ ઉર્જામાં રૂપાંતર થશે અને એક સમય એવો આવશે કે જ્યાંથી આલ્ફા કણ શું થાય છે પાછો એટલે કે આ 0 અંતરથી આલ્ફા કણ પાછો એટલે કે આ પોઈન્ટ પાસે આલ્ફા કણનો વેગ કેટલો થઈ જશે 0 વેગ 0 તેની ગતિ ઉર્જા પણ કેટલી થઈ જશે 0 એટલે કે જ્યાંથી ગતિ ઉર્જાનો શેમાં રૂપાંતર થઈ ગયું સ્થિતિ ઉર્જા અને આ પોઈન્ટ માટે આપણે લખી શકીએ કે ગતિ ઉર્જા બરાબર સ્થિતિ ઉર્જા ગતિ ઉર્જાનું સમીકરણ 1/mv² બરાબર સ્થિતિ ઉર્જા કે આલ્ફા કણનો વિદ્યુત ભાર 2e સોનાના વરખને ન્યુક્લિયસનો વિદ્યુત ભાર ZE અને બંને વચ્ચેનો અંતર r0 એટલે કે r0 અંતરે તેનું શું થશે તો તે 180 ડિગ્રીના ખૂણે એનું
બાકી વાત થશે એટલે કે પાછો ફેંકાશે એટલે કે હેડવા અથડામણ થશે 180 ડિગ્રી જ્યારે કણ પાછો ફેંકાય ત્યારે એને કેવું કહેવાશે તો કે તે હેડવા અથડામણ કરે છે અને આ થવાનું કારણ છે ન્યુક્લિયસ અને આલ્ફા કણ વચ્ચેનું અપાકર્ષી બળ અને આ અપાકર્ષી બળ કેટલું હશે તો કે એફ બરાબર કે આલ્ફા કણનો વિદ્યુત ભાર 2e ન્યુક્લિયસ નો વિદ્યુત ભાર 79e અને એના છેદમાં એની વચ્ચેનું અંતર r સ્ક્વેર અને આ બળ જેમ આલ્ફા કણ નજીક જાય તેમ શું થશે વધતું જશે રુથરફોર્ડે એવી દલીલ કરી કે આમ આલ્ફા કણનું પાછળ તરફનું વિચલન થવા માટે તે મોટું અપાકર્ષણ બળ અનુભવતો હોવો જોઈએ જો પરમાણુ દળનો મોટો ભાગ અને તેનો ધન વિદ્યુત ભાગ તેના કેન્દ્ર પર ખીચોખી સૂચકપણે સુસ્તપણે કેન્દ્રિત થયેલો હોય તો આવું બળ લાગી શકે અને બીજી વસ્તુ કે આલ્ફા કણ શું કામ પાછળ ધકેલાય છે કારણ કે આલ્ફા કણનું દળ છે તેના કરતા સોનાના ન્યુક્લિયસનું દળ લગભગ 50 ગણો વધારે છે આમ હોય તો આલ્ફા કણ ધન વિદ્યુત ભારનું ભેદન કર્યા વિના ખૂબ જ નજીક પહોંચી શકે અને આવો નજીકનો ગાઢ સંબંધ મોટા વિચલનમાં પરિણમી શકે છે હા જે ન્યુક્લિયસ સાથે અથડાતા નથી બધાની ઉપર અપાકર્ષી બળ તો લાગે જ છે કે તમે જોઈ શકો છો કે આલ્ફા કણ છે તો અહીંયા અંતર અને બીજા આલ્ફા કણ માટેનું અંતર વધતું જાય છે તો અંતર વધતા અપાકર્ષણ બળ ઘટશે તો જેમ અંતર વધે છે તેમ આલ્ફા કણના પ્રકિરણ કોણમાં પણ શું થતું હશે ઘટાડો અને દૂરના આલ્ફા કણો પ્રકિરણ અનુભવતા નથી એટલે કે સીધે સીધા તે બીજી સાઈડ નીકળી જશે કોઈ પણ પ્રકારનું પ્રકિરણ અનુભવ્યા સિવાય આકૃતિમાં તમે જોઈ શકો છો કે 2e એટલે કે આલ્ફા કણનો વિદ્યુત ભાર જ્યારે ન્યુક્લિયસની નજીક આવે છે તેમ તેના વેગમાં વીમાં શું થાય છે ઘટાડો ઘટીને આ વેગ અંતિમ વેગ વી બરાબર કેટલો થઈ જાય છે 0 અને વેગ 0 થાય ત્યારે તેની ગતિ ઊર્જાનું સંપૂર્ણપણે શેમાં રૂપાંતર થઈ જશે સ્થિતિ ઊર્જામાં તેથી વનાપ એમવી સ્ક્વેર બરાબર કે 2e/e છેદમાં આ ન્યૂનતમ અંતિને આપણે શું કીધું હતું આ 0 અને બાકીના જે બી આલ્ફા કણો છે જે કોઈ પણ પ્રકારનો પ્રકિરણ અનુભવ્યા સિવાય સીધા બહાર પણ જતા રહેશે અને અપાકર્ષણને લીધે તેના માર્ગમાં થોડો ઘણો ફેરફાર થશે અહીંથી પ્રકિરણ અનુભવીને તે ઉપર તરફ અને આ કણ પ્રકિરણ અનુભવી નીચે તરફ જો હજી દૂરના કણ હશે તો તે કોઈ પણ પ્રકારનું પ્રકિરણ અનુભવશે નહીં આ દલીલ ન્યુક્લિયર પરમાણુમાં અધિતત્વનું સમર્થન કરે છે આ કારણથી ન્યુક્લિયસનું શોધનું બહુમાન રુથરફોર્ડને આપવામાં આવે છે રુથરફોર્ડના પરમાણુ અંગેના ન્યુક્લિયર મોડેલમાં પરમાણુમાં સમગ્ર ધન વિદ્યુત ભાર અને લગભગ બધું જ દળ ન્યુક્લિયસમાં કેન્દ્રિત થયેલું છે અને ઇલેક્ટ્રોન ન્યુક્લિયસથી થોડા અંતરે દૂર છે જેમ ગ્રહ સૂર્યની આસપાસ ભ્રમણ કરે છે તેમ ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની આસપાસ કક્ષામાં ભ્રમણ કરતા હશે રુથરફોર્ડના પ્રયોગી ન્યુક્લિયસનું પરિમાણ 10^-15 મીટરથી 10^-14 મીટર હોવાનું સૂચવ્યું હતું ગતિવાદ પરથી પરમાણુનું પરિમાણ 10^-10 મીટર હોવાનું જાણીતું હતું જે ન્યુક્લિયસના પરિમાણથી 10,000 થી 1,00,000 ગણું મોટું છે અત્યારે કેટલું 10^-15 થી 10^-14 મીટર એટલે કે 10,000 થી 1,00,000 ગણું મોટું આમ ન્યુક્લિયસથી ઇલેક્ટ્રોનના ન્યુક્લિયસના પરિમાણથી 10,000 થી 1,00,000 ગણા અંતરે જણાય છે આમ પરમાણુનો મોટો ભાગ ખાલી અવકાશમાં જ છે પરમાણુ મહદઅંશે ખાલી જગ્યા ધરાવતો હોવાથી મોટા ભાગના આલ્ફા કણો પાતળી ધાતુની વરખમાંથી કે માર્ગ પર જતા રહે છે કે જે આ ખાલી જગ્યામાંથી પસાર થશે તેની ઉપર પ્રકિરણ અનુભવાશે ના એટલે તે આરપાર જતા રહેશે તે સહેલાઈથી સમજી શકાય છે આમ છતાં જ્યારે આલ્ફા કણ ન્યુક્લિયસની નજીક આવે છે ત્યારે ત્યાંનું તીવ્ર વિદ્યુત ક્ષેત્ર મોટા કણને પ્રકિરણ કરે છે પરમાણુના ઇલેક્ટ્રોનના ઘણા હલકા હોવાથી આલ્ફા કણો પર ખાસ અસર કરતા નથી
કેવળ પામતા આલ્ફા કામ માટે ઉત્તરપૂર્ણની સમજૂતી સુવર્ણ વર્ક અત્યંત પાતળો હોવાથી આપણે એવું ધારી શકીએ કે તેમાંથી પસાર થવા દરમિયાન આલ્ફા કણો એક કરતાં વધારે પ્રકિરણ અનુભવતા નહીં હોય. આથી એક જ ન્યુક્લિયસ વડે થતાં આલ્ફા કણના પ્રકિરણના ગતિપથની ગણતરી પૂરતી છે. આલ્ફા કણો હિલિયમ પરમાણુનો ન્યુક્લિયસ છે, તેથી તે બે એકમ ધન વિદ્યુતભાર 2E ધરાવે છે અને 10 હિલિયમ પરમાણુ જેટલું છે. સુવર્ણના ન્યુક્લિયસનો વિદ્યુતભાર ZE છે, જ્યાં ઝેડ પરમાણુ ક્રમાંક છે. સુવર્ણ માટે ઝેડની કિંમત કેટલી છે? 79. સુવર્ણનો ન્યુક્લિયસ આલ્ફા કણ કરતાં લગભગ 50 ગણું ભારે હોવાથી સમગ્ર પ્રક્રિયામાં તે સ્થિર રહે છે. તે માનવું વ્યાજબી છે કે જ્યારે એક નાના પદાર્થને એક સૂક્ષ્મ પદાર્થની અથડામણ કરવામાં આવે ત્યારે હંમેશા નુકસાન હલકા પદાર્થ નાના પદાર્થને જોવા મળે છે. એટલે કે મોટો પદાર્થ કેવો રહેશે? સ્થિર. આ સંજોગોમાં ન્યૂટનના બીજા નિયમનો ઉપયોગ કરતા તથા આલ્ફા કણ અને ધન વિદ્યુતભારિત ન્યુક્લિયસ વચ્ચેના અપાકર્ષને સ્થિત વિદ્યુતભાર માટેના કુલંબના નિયમના ઉપયોગથી આલ્ફા કણના ગતિપથની ગણતરી કરી શકાય છે. આ બળનું માન વિદ્યુત બળ F બરાબર કે Q1 Q2ના છેદમાં સ્ક્વેર K ની જગ્યાએ 1 ના છેદમાં 4π0. આલ્ફા કણનો વિદ્યુત બળ 2E અને સોનાના વરખનો વિદ્યુત બળ ZE અને બંને વચ્ચેનું અંતર R2, તો F બરાબર 1 ના છેદમાં 4π0 2E ઇન્ટુ ZE ના છેદમાં R2, જ્યાં R એ આલ્ફા કણ અને ન્યુક્લિયસ વચ્ચેનું અંતર છે. આ બળની દિશા આલ્ફા કણ અને ન્યુક્લિયસને જોડતી રેખા પર છે. આલ્ફા કણ ન્યુક્લિયસ તરફ જાય અને પછી તેનાથી દૂર જાય તે દરમિયાન તેના પર લાગતા બળનું માન અને દિશા સતત બદલાતી રહે છે. આલ્ફા કણનો ગતિપથ. આલ્ફા કણનો ગતિપથ ન્યુક્લિયસ સાથેની અથડામણના સંકાત પાછળ બી પર આધાર રાખે છે. બી એટલે કે તેમની વચ્ચેનું અંતર. સંઘાત પાછળ આલ્ફા કણના પ્રારંભિક વેગ સદિશ અને ન્યુક્લિયસના કેન્દ્ર વચ્ચેનું અંતર છે. જેમ બી વધારે તેમ અપાકર્ષણ ઓછું, મતલબમાં અહીંથી અંતર માપવાનું છે કોઈ પણ વેગ સદિશનું, કે જેમ આપણે ઉપર જતા જઈશું એમ બીની કિંમતમાં શું થશે? વધારો. બી વધશે એટલે અપાકર્ષણ ઘટશે અને અપાકર્ષણ ઘટશે એટલે વક્રમાં કોણમાં પણ શું થશે? ઘટાડો. અને બીના મોટા મૂલ્ય માટે આલ્ફા કણનો કોઈ પણ પ્રકારનું પ્રકિરણ થશે નહીં. આલ્ફા કણ આર પર નીકળી જશે કે જે ખાલી અવકાશમાંથી આલ્ફા કણ પસાર થયો હશે. તે આલ્ફા કણોની આપેલ કિરણાવલીમાં સંઘાત જુદા જુદા હોય છે. આથી કિરણાવલી જુદી જુદી સંભાવનાથી જુદી જુદી દિશાઓમાં પ્રકિરણ પામે છે. કિરણાવલીમાં બધા જ કણોની ગતિ ઊર્જા લગભગ સમાન હોય છે. જે આલ્ફા કણ ન્યુક્લિયસની નજીક હોય તે મોટું પ્રકિરણ અનુભવે છે. સંમુખ સંઘાતના કિસ્સામાં સંઘાત પાછળ લઘુત્તમ હોય છે, એટલે કે બી બરાબર 0 હોય ત્યારે આલ્ફા કણ પાછો ફેંકાય છે, જ્યારે થીટા બરાબર પાય. મોટા સંઘાત પ્રાચલ માટે આલ્ફા કણ લગભગ વિચલન વિના જતો રહે છે. જ્યારે બીનો મૂલ્ય ખૂબ વધારે હોય ત્યારે અને ત્યારે તેનું આવર્તન ઘણું નાનું એટલે કે થીટા નિયરેસ્ટ ટુ 0 હોય શકે, જે આર પર નીકળી જાય છે. તેની વાત આપાત કણોની સંખ્યાનો ખૂબ જ નાનો અંશ પાછો ફેંકાય, જે એ હકીકત એમ દર્શાવે છે કે સન્મુખ સંઘાત અનુભવતા આલ્ફા કણોની સંખ્યા નાની છે. આનો અર્થ એ છે કે પરમાણુનું દળ નાના કદમાં કેન્દ્રિત થયેલું છે. આથી રુધિરફોડનો પ્રકિરણ પ્રયોગ એ ન્યુક્લિયસના પરિમાણની ઉચ્ચ સીમા નક્કી કરવા માટે એક શક્તિશાળી રીતે છે. અને રુધિરફોડના પરમાણુ મોડેલની મર્યાદાઓ. કયા કારણોથી રુધિરફોડનું પરમાણુ મોડેલ સ્વીકારવામાં આવ્યું નહીં? પ્રચલિત યંત્રશાસ્ત્ર અનુસાર પોતાની ગતિ ઊર્જા અનુસાર ઇલેક્ટ્રોન ન્યુક્લિયસ ફરતે શક્ય તેવી અનંત કક્ષાઓ પૈકી કોઈ પણ કક્ષામાં પરિભ્રમણ કરી શકે છે.
बीजा शब्दों में इलेक्ट्रॉन ना कक्षीय त्रिज्या पर कोई पण प्रकारनी पाबंदी ना होई सके आवू होतो नथी। इलेक्ट्रॉन नी ऊर्जा अनुसार ते कक्षामां भ्रमण करे छे के इलेक्ट्रॉन पासे -13.6 इलेक्ट्रॉन वोल्ट ऊर्जा होय तो n बराबर 1 कक्षामां इलेक्ट्रॉन होय आम ऊर्जा ने आधार इलेक्ट्रॉन नी कक्षा नक्की थाय छे ते कोई पण कक्षामां भ्रमण करी सके नहीं। वही वर्तुळाकार कक्षामां गति करता इलेक्ट्रॉन नी गति प्रवेगित गति थशे पण प्रवेगित विद्युत भार विद्युत चुंबकीय विकिरण ना स्वरूप में ऊर्जा नु उत्सर्जन करे। जो कक्षा में गति करतो इलेक्ट्रॉन सतत रीते ऊर्जा नु उत्सर्जन करे तो तेनी ऊर्जा अने तेथी तेनी कक्षीय त्रिज्या सतत रीते घटती जाय छे। जेम ऊर्जा घटशे एम तेनी कक्षा बदलाया करशे तेथी आवी कक्षा वर्तुळाकार होवाने बदले कमान आकारनी होय। आ वाक्य शुं कहेवा माँगे छे के जेम ऊर्जा नु उत्सर्जन थशे ऊर्जा नु शुं थशे उत्सर्जन उत्सर्जन थशे कारण के ऊर्जा ई चले हे 1/r एटले ऊर्जा नु उत्सर्जन थशे तो इलेक्ट्रॉन नु केंद्र तरफ नु आकर्षण वधतु जशे धन उपर नु तो इलेक्ट्रॉन केंद्र नी नजीक आवतो जशे धीमे 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 करता ई केंद्र नी अंदर घुसी जशे पण आवुं शक्य नथी। कमान आकार जे तमने आकृति दर्शाएली छे ते अने ते न्यूक्लियस मां परिणमती होवी जोईए जे आकृति मां दर्शाएल छे। आ સંજોગોમાં પરમાણુ સ્થિરતા ધરાવી શકે નહીં। આ મૃત્યુપણનો પરમાણુ મોડેલ પરમાણુની સ્થિરતા સમજાવવામાં નિષ્ફળ રહ્યું। પરમાણુની સ્થિરતા મૃત્યુપણનો પરમાણુ મોડેલ સમજાવી શક્યું નથી।